नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर नंबर 12 ध्वनि। तो हवे आपणे नवो पाठ समझिए अने ते 12मो छे। तो 12मो पाठ शुं छे? तो 12मो पाठ ध्वनि छे। तो विद्यार्थी मित्रों, ध्वनि कोने कहेવામાં આવે છે? ध्वनि એટલે શું? અને ध्वनि ने આપણે કયા નામથી ઓળખીએ છે? તો આપણે ખબર છે કે જે ध्वनि છે એ ध्वनि ने આપણે અવાજ દ્વારા ઓળખીએ છે। તો ध्वनि ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો ध्वनि એટલે અવાજ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ध्वनि છે એ ध्वनि શું છે અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે ध्वनि છે એ ध्वनि આપણા કાન સુધી કેવી રીતે પહોંચે છે તેના વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે। તો સૌથી પહેલા આપણે ध्वनि વિશે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે શાળામાં જાઓ છો ત્યારે પ્રિયર બદલાય છે, ઉપરાંત રિસેસ પડે છે અથવા રિસેસ પૂરી થાય છે કે પછી શાળા છૂટે છે ત્યારે શાળામાં ઘંટ વાગે છે। તો જ્યારે શાળામાં ઘંટ વાગે છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે ટાસ્ક પૂર્ણ થયો છે અથવા તો રિસેસ પડી છે કે રિસેસ પૂર્ણ થઈ છે અથવા તો શાળા છૂટી છે। એવું તમને ક્યારે ખ્યાલ આવે છે? તો જ્યારે શાળામાં ઘંટ વાગે છે ત્યારે તમને ખ્યાલ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે શાળામાં ઘંટ વાગે છે ત્યારે જે ધાતુનો કટોરો છે એટલે કે એ જે ઘંટ છે એ ઘંટને તમે ક્યારે સ્પર્શ કરેલો છે? જો વિદ્યાર્થી મિત્રો, તમે સ્પર્શ કરીને તેનો અનુભવ ન કર્યો હોય તો હવે ફરીથી તેવો અનુભવ કરજો। આ ઉપરાંત તમે જ્યારે મંદિરે જાઓ ત્યારે મંદિરમાં તમે ઘંટ વગાડો છો તો ત્યાં પણ તમે તેનો અનુભવ કરી શકો છો। તો ઘંટ વગાડ્યા પછી એ ઘંટનો ઉપરનો જે ધાતુનો કટોરો છે એ ધાતુના કટારાને તમારે સ્પર્શ કરવાનો છે। તમારા હાથની જે આંગળીઓ છે એ આંગળીઓ વડે તમારે સ્પર્શ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ઘંટ વગાડ્યા પછી એ ઘંટમાં ઉપરની તરફ રહેલો જે ધાતુનો કટોરો છે એ ધાતુના કટોરાને આપણે આંગળીથી સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણને કેવો અનુભવ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ જે ધાતુનો કટોરો છે એ ધાતુનો કટોરો ધ્રુજતો હોય તેવો આપણને અનુભવ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે ધ્વનિ છે એ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ઉપરાંત આપણે કેવી રીતે સાંભળી શકીએ છીએ? તો આપણને ખબર છે કે શાળામાં ઘંટ વાગે છે એનો અવાજ, એનો જે ધ્વનિ છે એ આપણે સરળતાથી સાંભળી શકીએ છીએ। તેવી જ રીતે આપણા ઘરમાં ડોરબેલ વગાડે છે તો એ ડોરબેલનો ધ્વનિ સાંભળીને આપણને ખ્યાલ આવે છે કે આપણા ઘરની બહાર કોક આવ્યું છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમારા રૂમમાં કોઈ ચોરી છુપે તમારી પાછળ આવે છે તો પણ તમને ખ્યાલ આવે છે કે તમારા રૂમમાં કોક ધીમે ધીમે આવી રહ્યું છે। એવો ખ્યાલ સાને આધારે આવે છે? તો એ જે પણ વ્યક્તિ ચોરી છુપે તમારી પાછળ આવે છે તો એમના પગનો જે આહટ છે, એમના પગનો જે ધ્વનિ છે તેને કારણે તમને ખબર પડે છે કે કોઈ ધીમે ધીમે આવી રહ્યું છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ આંખે પાટા બાંધવાની જે રમત છે એ રમત રમ્યા હશો। તો જ્યારે આંખે પાટો બાંધવાની જે રમત છે એ રમતમાં કોઈ એક ખેલાડી પરની આંખો પર પાટો બાંધવામાં આવે છે અને ત્યારબાદ એ રમતના જે બાકી ખેલાડીઓ છે એ ખેલાડીઓને પકડવામાં આવે છે। તો આ રમત તમે બધા રમ્યા હશો। તો જ્યારે જે ખેલાડીની આંખો પર પાટો બાંધવામાં આવે છે તે ખેલાડી તેની આજુબાજુ રહેલી અન્ય જે ખેલાડીઓ છે એને કેવી રીતે પકડે છે, એને કેવી રીતે ખ્યાલ આવે છે કે તેની બાજુમાં કોક આવ્યું છે? તો તે પણ વિદ્યાર્થી મિત્રો, ધ્વનિને કારણે તેને ખબર પડે છે કે તેની આસપાસ અન્ય બીજા ખેલાડીઓ છે અને બીજા ખેલાડીને તે પકડે છે। તો આમ આ જે ધ્વનિ છે એ ધ્વનિને કારણે આપણે આ જે પણ કોઈ અનુભવ છે એ અનુભવ કરી શકીએ છીએ। તો આ વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો, આજે ધ્વનિ છે એ ધ્વનિ આપણા રોજિંદા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે? તો જે ધ્વનિ છે એ ધ્વનિ કોઈ પણ બે વ્યક્તિને વાતચીત કરવામાં મદદરૂપ કરે છે, જેથી કરીને આપણે કહી શકીએ છીએ કે ધ્વનિ છે આપણા જીવનનો અગત્યનો ભાગ છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે ધ્વનિ છે એ ધ્વનિ આપણા રોજિંદા જીવનમાં દરરોજ આપણે જુદા જુદા પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. કયા કયા પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ? તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે માનવો, પક્ષીઓ, પ્રાણીઓ, ટેલિવિઝન, રેડિયો, વાહનો, મશીનો જેવા જે પણ કોઈ સ્ત્રોતો છે, જેવા જે પણ કોઈ પદાર્થો છે, તેના જુદા જુદા ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ. તો આપણે આ જે પણ કોઈ ધ્વનિ સાંભળીએ છીએ એ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ઉપરાંત એ ધ્વનિ આપણે કેવી રીતે સાંભળી શકીએ છીએ? તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ શું છે? તો ધ્વનિ છે એ ઊર્જાનું સ્વરૂપ છે. શું છે? તો આ જે ધ્વનિ છે એ ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે, જે શું કરે છે તો કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો જે ધ્વનિ છે, ધ્વનિને આપણે અવાજ દ્વારા ઓળખી શકીએ છીએ અને આપણા રોજિંદા જીવનમાં આપણે જુદા જુદા પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. તો આ જે ધ્વનિ છે એ ધ્વનિ શું છે? ધ્વનિ એટલે શું? તો જે ધ્વનિ છે એ ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે, જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. એટલે કે આપણા કાનમાં સાંભળવાની જે સંવેદના છે એ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે ધ્વનિ છે એ ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે, એટલે કે આપણે તેને ધ્વનિ ઊર્જા તરીકે ઓળખી શકીએ છીએ. તો આ જે ધ્વનિ ઉર્જા છે, એટલે કે ઉર્જાનું જે સ્વરૂપ છે, તો આ જે ધ્વનિ છે એ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11માં ઉર્જાના પ્રકારો વિશે સમજી ગયા છે કે ઉર્જા છે એ ઉર્જા જુદા જુદા પ્રકારની જોવા મળે છે, જેવી કે ગતિ ઉર્જા, સ્નાયુ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ત્યાર પછી જળ ઉર્જા, પ્રકાશ ઉર્જા, વિદ્યુત ઉર્જા. આ જે ઉર્જા છે એ આપણને જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, એટલે કે ઉર્જાના જુદા જુદા પ્રકાર છે. તેવી જ રીતે જે ધ્વનિ છે એ ધ્વનિ પણ ઉર્જાનું સ્વરૂપ છે, તેથી તેને ધ્વનિ ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ઉર્જા છે એ ઉર્જાના સંરક્ષણનો નિયમ પણ આપણે ચેપ્ટર નંબર 11માં સમજીને આવ્યા છીએ કે જે ઉર્જા છે એ ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી અથવા તો તેનો નાશ પણ થઈ શકતો નથી. તો ઉર્જા છે એ ઉર્જા ઉત્પન્ન પણ નથી કરી શકાતી અને તેનો નાશ પણ નથી થઈ શકતો, પરંતુ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. તો ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે તાળી પાડીએ છીએ તો તાળીનો જે અવાજ છે, એટલે તાળીનો જે ધ્વનિ છે એ કેવી રીતે ઉત્પન્ન થયો? તો જ્યારે આપણે તાળી પાડીએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલી જે સ્નાયુ શક્તિ છે, જે સ્નાયુ ઉર્જા છે, એ સ્નાયુ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને જ્યારે તાળી પાડીએ છીએ ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આ જે ધ્વનિ છે એ ધ્વનિ ઉર્જાનું જે સ્વરૂપ છે અને તે આપણે કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ધ્વનિ છે એ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આપણે એ તો સમજી ગયા કે ધ્વનિ છે એનું
એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે એટલે કે ધ્વનિ ઉર્જાનું સ્વરૂપ છે, તેને ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી, પરંતુ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. તો હકીકતમાં આ જે ધ્વનિ છે એ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો હમણાં જ આપણે શાળાનો ગંટ અથવા તો મંદિરના ગંટનું ઉદાહરણ સમજી ગયા કે જ્યારે આપણે ગંટ વગાડીએ છીએ ત્યારે ગંટની ઉપરનો રહેલો જે ધાતુનો કટોરો છે એ ધાતુના કટોરાને આપણે સ્પર્શ કરીએ છીએ ત્યારે કેવો અનુભવ થાય છે, તો ત્યારે એ ધાતુના કટોરો ધ્રુજેતો હોય તેવું આપણને લાગે છે. તો જ્યારે શાળાનો ઘંટ અથવા મંદિરના ઘંટમાં રહેલો વચ્ચે જે હથોડો છે એને આપણે ધાતુના કટોરાને અથડાવીએ છીએ ત્યારે ધાતુનો કટોરો ધ્રુજે છે, જેને કારણે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એ ધાતુનો કટોરો જે ધ્રુજે છે એમાં જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે જેને કંપન તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ કંપિત થાય છે, કંપિત એટલે ધ્રુજારી અનુભવે છે, ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે બીજું ઉદાહરણ પણ લઈ શકો છો. તમારા ઘરે ચીપીઓ હશે, હવે એ ચીપીઓ લઈને કોઈ પણ જગ્યાએ અથડાવો. હવે એ ચીપિયાની જે બે ભુજાઓ છે એ બંને ભુજાઓને તમારા કાન નજીક લઈ જાઓ, તો તમને શું સંભળાશે? તમને કોઈ ધ્વનિ સંભળાય છે? તો હા વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં રહેલા ચીપિયાને તમે અથડાવીને એ ચીપિયાની ભુજાઓને તમારા કાનની નજીક લઈ જાઓ છો ત્યારે તમને ધ્વનિ સંભળાય છે. આ હમણાં વિદ્યાર્થી મિત્રો, એ અથડાવ્યા પછીના ચીપિયાની જે ભુજાઓ છે એ ભુજાઓમાં તમે તમારા હાથની જે આંગળીઓ છે એ આંગળીઓથી સ્પર્શ કરો, કેવો અનુભવ થાય છે? તો ત્યારે પણ ચીપિયાની જે ભુજાઓ છે એ ભુજાઓ ધ્રુજતી હોય તેવું તમને લાગે છે, એટલે કે ચીપિયાની ભુજાઓમાં ધ્રુજારી ઉત્પન્ન થતી જોવા મળે છે, જેથી આપણે એમ કહી શકીએ કે ચીપિયો છે એ ચીપિયો કંપિત અનુભવે છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ કંપિત થાય છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો કઈ જે તે વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે કેવી રીતે કંપિત કરી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુઓને આપણે ઘર્ષણ દ્વારા એટલે કે ખેંચવાથી, ઉપરાંત ધક્કો મારવાથી, હવા ફૂંકીને, ઉપરાંત ઘસવાથી, જેવી ક્રિયાઓ છે જેના દ્વારા જે તે વસ્તુઓને આપણે કંપિત કરી શકીએ છીએ. તો કોઈ પણ વસ્તુઓને ઘસવાથી, ખેંચવાથી અથવા તો ઘર્ષણ દ્વારા, આ ઉપરાંત હવા ફૂંકીને કે અથડાવાથી જે તે વસ્તુ કંપિત થાય છે અને જેને કારણે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કોઈ પણ વસ્તુ કંપિત અનુભવે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે ચીપિયો લીધેલો છે એ ચીપિયાને અથડાયા વગર તમારા હાથમાં પકડી રાખો. હવે એ ચીપિયાની ભુજાઓને તમારા કાનની નજીક લઈ જાઓ, તો શું તમને ધ્વનિ સંભળાય છે? તો ના વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમને ધ્વનિ સંભળાતો નથી. અને તેની ભુજાઓને તમે સ્પર્શ કરો છો તો શું તમને ધ્રુજારી અનુભવાશે? તો ના વિદ્યાર્થી મિત્રો, ત્યારે પણ જે ચીપિયાની ભુજાઓ છે એમાં ધ્રુજારી ઉત્પન્ન થયેલી જોવા મળતી નથી, એટલે કે ચીપિયો કંપિત અનુભવતો નથી. તો જ્યારે ચીપિયાને અથડાવવામાં આવે છે ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, ચીપિયો કંપન અનુભવે છે, એ કંપિત થાય છે, જેને કારણે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કોઈ પણ વસ્તુઓ કંપિત થાય છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. ધ્વનિનું ઉત્પાદન કેવી રીતે થાય છે? તો કોઈ પણ વસ્તુને ખેંચવાથી,
કમ્પ્લીટ કરાવતા તે ધ્વનિ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે કોઈ પણ વસ્તુને આપણે કંપન કરાવીએ છીએ, કંપિત કરાવીએ છીએ ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો જે કંપન છે એ કંપન ધ્વનિ કહેવામાં આવે છે. કંપન કોને કહેશું? તો જ્યારે તમે કોઈ પણ કંપિત વસ્તુને સ્પર્શ કરો છો ત્યારે તમને ધ્રુજારી જેવો અનુભવ થાય છે. તો એ જે ધ્રુજારી છે એ ધ્રુજારીને આપણે શું કહીએ છીએ? તો ધ્રુજારીને આપણે કંપન તરીકે ઓળખીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કંપન હકીકતમાં શું છે? કોને કંપન કહેવામાં આવે છે? તો કોઈ પણ વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ થતી જે ગતિ છે જેને કંપન તરીકે ઓળખવામાં આવે છે. તો કંપન કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ થતી ગતિ જેને શું કહેવામાં આવે છે? કંપન કહેવામાં આવે છે, અથવા તો ધ્રુજારી કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ અથડાય છે, ઘસાય છે કે તેમાં હવા ફૂંકાય છે, ફૂંકવામાં આવે છે, ત્યારે શું થાય છે? તો ત્યારે એ જે વસ્તુ છે એ વસ્તુમાં ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ ગતિ થાય છે જેને કંપન કહેવામાં આવે છે. એટલે કે વસ્તુ કંપિત થાય છે જેને કારણે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો સૌથી પહેલા ધ્વનિ કોને કહેવામાં આવે છે? તો ધ્વનિ ઊર્જાનું સ્વરૂપ છે જે આપણી કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો ટૂંકમાં કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો ટૂંકમાં આપણે કહી શકીએ છીએ કે કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આ જે વસ્તુઓ કંપિત થાય છે એમાં કંપનો જોવા મળે છે. તો કંપનો કોને કહેવામાં આવે છે? તો કંપન એટલે ધ્રુજારી. તો વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ થતી જે ગતિ છે જેને કંપન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા કે કોઈ પણ વસ્તુને ઘસેડવાથી કે ઘર્ષણ દ્વારા કે અથડાવાથી કે તેમાં હવા ફૂંકીને એ વસ્તુ કંપિત થાય છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો કેવી રીતે વસ્તુને ઘસેડવામાં આવે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે? તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાંસળી વગાડવામાં આવે છે ત્યારે વાંસળીમાં શું કરીએ છીએ? તો વાંસળી છે એ વાંસળીમાં હવા ફૂંકવામાં આવે છે. તો વાંસળીમાં હવા ફૂંકીને વાંસળીને કંપિત કરવામાં આવે છે અને વાંસળીમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાંથી ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો મનુષ્ય દ્વારા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આપણે ધોરણ 8માં સમજીને આવ્યા છીએ કે મનુષ્યમાં જે સ્વર પેટી છે એ સ્વર પેટી દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. પરંતુ સ્વર પેટીની આસપાસ સ્વર તંતુઓ આવેલા છે. તો સ્વર તંતુઓ જ્યારે કંપન અનુભવે છે, કંપિત થાય છે, ત્યારે મનુષ્યમાંથી ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ જ્યારે પાંખો ફફડાવે છે ત્યારે શું થાય છે? તો જ્યારે પક્ષીઓ પાંખો ફફડાવે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે તાળી પાડીએ છીએ ત્યારે શું થાય છે? તો જ્યારે તાળી પાડીએ છીએ ત્યારે હવાના બંધારણમાં રહેલા જે કણો છે એ કણો કંપિત થાય છે જેને કારણે ધ્વનિ ઉત્પન્ન થતો જોવા મળે છે. આ ઉપરાંત આપણી આસપાસ કોઈ મચ્છર ફરતું હોય તો પણ આપણને ખ્યાલ આવે છે. કેમ? તો મચ્છરનો જે ગણગણાટ છે એવી જ રીતે માખીનો જે ગણગણાટ છે તેને દ્વારા પણ આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. તો ટૂંકમાં
કંપિત વસ્તુઓ દ્વારા આપણે ધ્વનિ સાંભળી શકે છે, એટલે કે કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે? તો જ્યારે વસ્તુ કંપિત થાય છે, જ્યારે વસ્તુ કંપન અનુભવે છે, ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તેના ઉદાહરણ આપણે સમજ્યા. તેવા બીજા કેટલાક ઉદાહરણો તમારે તમારી નોટબુકમાં નોંધ કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે ધ્વનિ છે, એ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળી શકીએ છીએ? સૌથી પહેલા તો આપણે ધ્વનિ શું છે એ સમજ્યા, ત્યાર પછી ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજ્યા. હવે જે ઉત્પન્ન થયેલો જે ધ્વનિ છે, એ ધ્વનિને આપણે કેવી રીતે સાંભળી શકીએ છીએ? તો સૌથી પહેલા જે ધ્વનિ છે, એ ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે, જે આપણે ધોરણ 8માં સમજીને આવ્યા છે, જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સમજીને આવ્યા છે કે જે ધ્વનિ છે, એ ધ્વનિને પ્રસરવા માટે ઘન, પ્રવાહી અને વાયુ જેવા માધ્યમની જરૂર હોય છે, એટલે કે તેને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોય છે, જેને યાંત્રિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ધ્વનિનું પ્રસરણ કેવી રીતે થાય છે? તો ધ્વનિ છે, એ ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. અને કયું માધ્યમ? તો કોઈ પણ માધ્યમ જરૂરી છે, ઘન, પ્રવાહી અને વાયુ, કોઈ પણ માધ્યમ જરૂરી છે. તો જ્યાં ઘન માધ્યમ, પ્રવાહી માધ્યમ કે વાયુ માધ્યમ, ત્રણમાંથી કોઈ પણ માધ્યમ જોવા મળે છે, એવા માધ્યમમાંથી ધ્વનિનું પ્રસરણ થતું જોવા મળે છે, એટલે કે આપણે ધ્વનિને સાંભળી શકીએ છીએ. તો જે માધ્યમથી આપણે ધ્વનિને સાંભળી શકીએ છીએ, એટલે કે ધ્વનિને સાંભળવા માટે માધ્યમ જરૂરી છે, અને એ જે ધ્વનિ છે, એ ધ્વનિ તરંગો મારફતે આપણને સંભળાય છે. તો એવા જે તરંગો છે, જેને શું કહેવામાં આવે છે? જેને યાંત્રિક તરંગો તરીકે ઓળખવામાં આવે છે. તો ધ્વનિનું પ્રસરણ છે, એ ધ્વનિને પ્રસરવા માટે ઘન, પ્રવાહી કે વાયુ માધ્યમ જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું બોલી રહી છું, તમને ધ્વનિ વિશે સમજાવી રહી છું, તો મારો જે અવાજ છે, મારો જે ધ્વનિ છે, એ તમારા સુધી કેવી રીતે પહોંચે છે? તમે કેવી રીતે મને સાંભળી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું બોલી રહી છું, ત્યારે હવામાં રહેલા જે કણો છે, એ કણો કંપન અનુભવે છે. હવે આપણને તો ખબર છે કે આપણામાંથી અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો આપણામાં રહેલા જે સ્વર તંતુઓ છે, એ સ્વર તંતુઓ કંપન અનુભવે છે, જેને કારણે આપણા શરીરમાંથી અવાજ ઉત્પન્ન થતો જોવા મળે છે. હવે મારો જે અવાજ છે, એ મારો અવાજ હું જ્યારે બોલું છું, ત્યારે જે ધ્વનિ છે, એ ધ્વનિ તરંગ મારફતે તમારા કાન સુધી પહોંચે છે. હવે તરંગ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્ર, જે ધ્વનિ છે, એ ધ્વનિ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે અત્યારે આ જે હવાનું માધ્યમ છે, એ હવાના માધ્યમ દ્વારા આપણે સરળતાથી સાંભળી શકીએ છીએ. તો હવાના માધ્યમમાં નાના મોટા કણો જોવા મળે છે. તો જ્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે, ત્યારે ધ્વનિ છે, એ ધ્વનિ હવામાં રહેલા જે કણો છે, એ કણોને અથડાય છે. તો હું જ્યારે બોલી રહી છું, ત્યારે મારામાંથી નીકળતો જે ધ્વનિ છે, એ ધ્વનિ મારી આસપાસ રહેલો જે હવાનું આવરણ છે, જેમાં કણો રહેલા છે, એમાં સૌથી નજીક રહેલો જે કણ છે, એ કણને અથડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે એ ધ્વનિ કણને અથડાય છે, ત્યારે કણ આગળની તરફ ખસે છે, અને તેની આગળ રહેલો જે પણ બીજો કણ છે, એ બીજા કણને તે અથડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે કણ છે, એ કણ જ આગળની તરફ વધતો નથી, પરંતુ શું થાય છે? તો અહીંયાથી કોઈ એક કણને ધ્વનિ છે, એ ધ્વનિ અથડાય છે.
જ્યારે ધ્વનિ હવામાં રહેલા કણને અથડાય છે ત્યારે એ જે કણ છે એ કણ સેજ આગળ ખસે છે અને આગળ જઈને જે બીજો કણ છે એ બીજા કણને અથડાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એ જે બીજા કણને અથડાય છે ત્યાર પછી શું એ કણ છે એ કણ આગળની તરફ જશે? તો ના, જે કણ બીજા કણને અથડાય છે ત્યાર પછી તે પોતાની જગ્યાએ મૂળ સ્થિતિમાં આવી જાય છે. હવે આ કણ છે એ કણ આગળની તરફ બીજા કણને અથડાય છે અને પાછો પોતાની સ્થિતિમાં આવી જાય છે. આ કણ આગળના કણને અથડાય છે અને પાછો તે પોતાની સ્થિતિમાં આવી જાય છે. તો આમ જે હવામાં રહેલા કણો છે એ એકબીજા સાથે અથડાઈને આપણા કાન સુધી ધ્વનિને પહોંચાડે છે. તો આમ માધ્યમમાં થતી આ જે કણોની જે ખલેલ છે, માધ્યમમાં થતો જે વિક્ષોભની ગતિ છે, જેને શું કહેવામાં આવે છે? જેને તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે કણ છે એ કણ આગળ જતો નથી, પરંતુ માધ્યમમાં એ જે કણો છે એ કણો માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે અને એ જે વિક્ષોભની ગતિ છે એ વિક્ષોભની ગતિને કારણે આપણે ધ્વનિને સાંભળી શકીએ છીએ. તો તરંગ કોને કહેવામાં આવે છે? તો માધ્યમમાં થતી વિક્ષોભની ગતિ જેને તરંગ તરીકે ઓળખવામાં આવે છે, જેથી કરીને ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે. તો આ ધ્વનિ છે એ ધ્વનિ જે ધ્વનિ તરંગો છે તેના દ્વારા આપણા કાન સુધી પહોંચે છે. અને કયા માધ્યમ દ્વારા પહોંચે છે? તો હવાના માધ્યમ દ્વારા ધ્વનિ સંભળાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે તરંગ છે એ તરંગના પ્રકાર કેટલા જોવા મળે છે? તો તરંગના બે પ્રકાર છે, યાંત્રિક તરંગ અને બીજું છે બિન યાંત્રિક તરંગ. તો સૌથી પહેલા યાંત્રિક તરંગ કોને કહેવામાં આવે છે? તો હમણાં જ આપણે સમજી ગયા કે ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે, એટલે કે ધ્વનિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમ જરૂરી છે. તો જે તરંગોને પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે જેને શું કહેવામાં આવે છે? તો જેને યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રસરણ માટે માધ્યમ જરૂરી એવા તરંગને આપણે યાંત્રિક તરંગ કહીએ છીએ અને ઉદાહરણ તરીકે તેમાં આપણે ધ્વનિ તરંગને લઈ શકીએ છીએ. તો ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગોને શું કહેવામાં આવે છે? યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. કેમ? તો ધ્વનિ તરંગને પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, બિન યાંત્રિક તરંગ કોને કહેવામાં આવે છે? તો તેનાથી ઉલટું, જે તરંગને પ્રસરવા માટે કોઈ પણ માધ્યમની જરૂર નથી તેવા માધ્યમને શું કહીશું? તે તેવા માધ્યમને આપણે બિન યાંત્રિક તરંગ કહીએ છીએ. તો પ્રસરણ માટે કોઈ પણ માધ્યમ જરૂરી નથી જેને શું કહીશું? આપણે બિન યાંત્રિક તરંગ કહીશું. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, બિન યાંત્રિક તરંગમાં આપણે કયા તરંગોનો ઉદાહરણ લઈ શકીએ છીએ? તો પ્રકાશના તરંગોનું ઉદાહરણ આપણે બિન યાંત્રિકમાં લઈ શકીએ છીએ. કેમ? તો આ જે પ્રકાશ છે એ પ્રકાશના તરંગોને પ્રસરવા માટે કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી. જે પ્રકાશના તરંગો છે, એક ઉદાહરણ તરીકે આપણે સૂર્યપ્રકાશની વાત કરીએ તો જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ શૂન્ય અવકાશમાંથી પ્રસરણ પામીને હવાના વાતાવરણમાં પ્રવેશે છે, જેથી કરીને આપણને સૂર્યપ્રકાશ જોવા મળે છે. તો આ પ્રકાશના તરંગો માટે કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી. જે શૂન્ય અવકાશ છે એ શૂન્ય અવકાશમાં કોઈ પણ પ્રકારનું માધ્યમ જોવા મળતું નથી.
ત્યાં હવાનું આવરણ જોવા મળતું નથી, જેથી કરીને તેને આપણે શું કહીએ છીએ, શૂન્ય અવકાશ કહીએ છીએ. તો પ્રકાશ છે એ શૂન્ય અવકાશમાં પણ પ્રસરણ પામે છે, હવાના માધ્યમમાં પણ પ્રસરણ પામે છે. તો એવા જે તરંગો છે જેને કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી, એ કોઈ પણ માધ્યમમાં પ્રસરણ કરી શકે છે, જેને આપણે બિન યાંત્રિક તરંગ તરીકે ઓળખીએ છીએ. અને એમાં આપણે પ્રકાશ તરંગોનું ઉદાહરણ લઈ શકીએ છીએ. જ્યારે યાંત્રિક તરંગને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે, ઉદાહરણ તરીકે આપણે ધ્વનિ તરંગની વાત કરીએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 માં સમજીને આવ્યા છીએ કે ચંદ્ર પર કોઈ પણ બે વ્યક્તિ વાતચીત કરે છે તો છતાં પણ તેઓ એકબીજાની વાતો સાંભળી શકતા નથી. કેમ? આપણને ખબર છે કે જે ચંદ્ર છે એ ચંદ્ર પર વાતાવરણ નથી, હવાનું આવરણ નથી. તો હવાનું આવરણ ન હોય તેને શું કહીએ છીએ આપણે? તો જેને શૂન્ય અવકાશ કહીએ છીએ. તો ચંદ્ર પર હવાનું આવરણ નથી, ચંદ્ર પર વાતાવરણ નથી. કેમ? તો ચંદ્ર પર શૂન્ય અવકાશ છે, અને શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. કેમ? તો ત્યાં હવાનું માધ્યમ નથી, જેથી કરીને ત્યાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. માટે બે વ્યક્તિ ચંદ્ર પર વાતચીત કરે છતાં પણ તેઓ એકબીજાની વાતો સાંભળી શકતા નથી. તો તે પરથી આપણે કહી શકીએ છીએ કે ધ્વનિને પ્રસરવા માટે કોઈ પણ પ્રકારનું માધ્યમ જરૂરી છે. તો આમ આ જે ધ્વનિ છે એ ધ્વનિ આપણા કાન સુધી કેવી રીતે પહોંચે છે? તો જે ધ્વનિ છે એ ધ્વનિ જે હવાના માધ્યમ છે એ હવાના માધ્યમ સુધી આપણા સુધી પહોંચે છે. અને હવાના માધ્યમમાંથી કેવી રીતે પસાર થાય છે? તો હવાના માધ્યમમાં વિક્ષોભની ગતિ થાય છે, વિક્ષોભ ઉત્પન્ન થાય છે, જેને કારણે ધ્વનિ તરંગો ઉત્પન્ન થાય છે, ધ્વનિ તરંગોનું નિર્માણ થાય છે. અને ધ્વનિ તરંગો આગળની તરફ વધીને, આગળની તરફ પ્રસરણ પામીને આપણા કાન સુધી પહોંચે છે, જેથી કરીને આપણને જે તે જુદા જુદા પદાર્થોનો ધ્વનિ સંભળાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ શું છે, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ઉપરાંત ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે. હવે માધ્યમ જરૂરી છે એ આપણે ધોરણ 8 માં જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સમજીને આવ્યા છે, જેથી એના પરથી આપણે કહી શકીએ છીએ કે ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે. એ માધ્યમ પછી કોઈ પણ હોઈ શકે, ઘન માધ્યમ, પ્રવાહી માધ્યમ, કેવાનું માધ્યમ એટલે કે હવાનું માધ્યમ, કોઈ પણ માધ્યમ હોય ત્યારે ધ્વનિનું પ્રસરણ થાય છે. પરંતુ જો હવાનું માધ્યમ ન હોય, એટલે કે કોઈ પણ માધ્યમ ન હોય, ત્યાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. તો ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે, જેથી તેને યાંત્રિક તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આજે આપણે ધ્વનિ શું છે, ધ્વનિને કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે, ઉપરાંત ધ્વનિને આપણા કાન સુધી કેવી રીતે પ્રસરણ પામે છે, એટલે કે આપણે ધ્વનિને કેવી રીતે સાંભળી શકીએ છીએ તે સમજ્યા.